મોર્નિંગ આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક હું છું આપની સાથે ખ્યાતિ રાજ્યમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ જો તેની વાત કરીએ ગુજરાતના 170 તાલુકામાં વરસ્યો છે વરસાદ રાજ્યના 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ 17 તાલુકામાં 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે 22 તાલુકામાં વરસ્યો 2 ઇંચ કરતા વધુ વરસાદ 49 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે સુરતના 84માં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ અને નવસારી શહેરમાં 5.5 ઇંચ વરસાદ નવસારીના જલાલપોર ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ સાબરકાંઠાના તલોદ પાટણમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ઉમરગામ અને વાપીમાં 4.4 ઇંચ વરસાદ પડ્યો તાપીના ડોલવણ વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ નવસારીના વાંસંદામાં 3.5 ડાંગના વઘઈમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે સુરતના બારડોલી વલસાડના પારડીમાં 3 ઇંચ વરસાદ તો સુરતના પલસાણા બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના આહવા વલસાડના ધરમપુર 2.25 ઇંચ વરસાદ અરવલ્લીના મેઘરજ પંચમહાલમાં શહેરની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લીના ભિલોડા અને માલપુરમાં 2-2 ઇંચ વરસાદ ઓનલાઈન પર હિતલ જોડાઈ ગયા છે હિતલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે ક્યાં કેટલો વરસાદ જી ખેતી ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા 24 કલાક દરમિયાન 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે એ જ વરસાદ હવે અત્યારે પણ ચાલુ છે રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં જો વાત કરીએ તો 41 તાલુકામાં સીધી રીતે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે સુરતના જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે કચ્છ જિલ્લાના અંજારમાં સવારથી 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે નવસારીના જલાલપુર કચ્છના ગાંધીધામ અને નવસારી શહેરમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજુ પણ આગામી 3 થી 4 દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે જીકાજી